વિદ્યાર્થી મિત્રો, મજામાં આજે આપણે સામાન્ય જ્ઞાનમાં ધોરણ 2 માં ત્રીજો પાઠ ભણીશું. આપણી જ્ઞાન ઇન્દ્રિયો, તો આપણા શરીરમાં 5 જ્ઞાન ઇન્દ્રિયો રહેલી છે. તો કઈ કઈ? તો આપણા શરીરમાં આંખ, કાન, નાક, જીભ અને ચામડી એમ 5 જ્ઞાન ઇન્દ્રિયો ધરાવે છે. આપણું શરીરમાં પહેલું આપ્યું છે ચિત્રમાં આંખ. તો આંખ આપણે જોવાનું કામ કરે છે. આંખથી આપણે ટીવી, ગમે તે વસ્તુઓ જોઈ શકીએ છીએ. તો કાન, તો કાન સાંભળવાનું કામ કરે છે. કાનથી આપણે ટીવી નો અવાજ, રેડિયાનો અવાજ સાંભળી શકીએ છીએ. નાક, તો નાક સૂંઘવાનું કામ કરે છે. કોઈ પણ વસ્તુની સુગંધ, ફૂલની સુગંધ માણવાનું કામ નાક કરે છે. જીભ સ્વાદ પારખવાનું કામ કરે છે અને બોલવામાં પણ મદદ કરે છે. જીભથી આપણે કોઈ વસ્તુ ચાખીને પારખી શકીએ છીએ કે તીખું છે કે કડવું છે, તે આપણે જીભથી અનુભવી શકીએ છીએ. તે બોલવામાં પણ મદદ કરે છે. ચામડી, તો ચામડી સ્પર્શ અનુભવવાનું કામ કરે છે. ચામડીથી આપણે પાણી ગરમ છે કે ઠંડુ એ પણ આપણે અનુભવી શકીએ છીએ. તો સાધ્ય, પ્રશ્ન 1, નીચે આપેલા વાક્યોમાં યોગ્ય જ્ઞાન ઇન્દ્રિયનું નામ લખો. 1 નંબર, હું ખાલી જગ્યા ભળે જોઉં છું. તો આપણે શા ભળે જોઈ શકીએ છીએ? આંખ વળે. 2 નંબર, હું ખાલી જગ્યા ભળે સાંભળું છું. તો આપણે શા ભળે સાંભળીએ છીએ? કાન દ્વારા. મેં તમને પહેલા સમજાવ્યું કે આપણે સાંભળવાનું કામ કોણ કરે છે? તો કાન. 3 નંબર, હું નાક વડે સૂંઘું છું. તો આપણે ગુલાબી સુગંધ મારવાનું કામ કરીએ છીએ. તો શાના સુગંધ લઈએ છીએ આપણે? તો નાક વાળા. 4 નંબર, હું ખાલી જગ્યા વડે સ્વાદ પારખું છું. તો આપણે શાનાથી સ્વાદ પારખીએ છીએ? તો આપણે તીખું છે કે કડવું છે કે ગળ્યું છે એ ખસાના વડે પારખી શકીએ છીએ? જીભ વડે. તો હું ખાલી જગ્યા વરે સ્વાદ પારખું છું, તો જીભ. 5 નંબર, હું ખાલી જગ્યા વરે પર્સ અનુભવું છું. તો પર્સ આનાથી અનુભવી શકાય? ચામડી વડે. મેં તમને આગળ સમજાવ્યું કે આપણે ચામડી વડે પર્સ અનુભવીએ છીએ કે ગરમ પાણી છે કે ઠંડુ એ પણ આપણે ચામડી દ્વારા અનુભવી શકીએ છીએ. પ્રશ્ન 2, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પ્રશ્ન 1 નંબર, ટેલિવિઝન પર પિક્ચર જોવાનું કામ ચામડી કરે છે. તો ટેલિવિઝનમાં પિક્ચર જોવાનું કામ કોણ કરે? તો આંખ. ચામડી ના કરે એટલે તેમાં ખોટાની નિશાની કરવાની. 2 નંબર, રેડિયો પર ગીત સાંભળવાનું કામ કાન કરે છે. તો ગીત સાંભળવાનું કામ તો કાન જ કરે, તો અહીંયા આવે ખરાની નિશાની. 3 નંબર, પાણી ઠંડુ છે કે ગરમ તે જીભ વડે અનુભવી શકાય. પાણી ઠંડુ કે ગરમ એ જીભ વડે ના અનુભવી શકાય, ચામડી દ્વારા અનુભવી શકાય, એટલે અહીંયા ખોટાની નિશાની આવે. 4 નંબર, દ્રાક્ષનો સ્વાદ આંખ વડે પારખી શકાય છે. દ્રાક્ષનો સ્વાદ આંખ વડે પારખી ના શકાય, આંખ વડે આપણે જોઈ શકીએ. તો સ્વાદ જીભ વડે પારખી શકાય, એટલે અહીંયા ખોટાની નિશાની આવે. 5 નંબર, ગુલાબની સુગંધ માણવાનું કામ નાક કરે છે. તો ગુલાબની સુગંધ માણવાનું કામ તો નાક જ કરે, એટલે અહીંયા ખરું આવે. વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠનું સાધ્ય પ્રશ્ન 1 અને 2 ના સામાન્ય જ્ઞાનની નોટબુકમાં લખવાનું રહેશે. અહીંયા ત્રીજો પાઠ પૂરો થાય છે.